આનંદ જ જોઈએ છે, પરંતુ વિષયોથી મળતો આનંદ, એ વિષયોમાં આનંદ ખોજે છે. વાસ્તવિકમાં એમાં આનંદ નથી, એમાં તે સંતોષ શાંતિ નથી મળતી. કેટલાય કર્મ કરીએ છીએ તો એ મનુષ્યને સંતોષ નથી થતો, કારણ કે એ જે આનંદ જોઈએ છે, એ આનંદ જેમાં ખોજી રહ્યો છે, વાસ્તવિકમાં એ આનંદ એમાં નથી. એ આપણી એક અજ્ઞાનતા છે કે એમાં એ આનંદને શોધીએ છીએ. દરેક વ્યક્તિ આમ જોવા જાઓ ને, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ નાસ્તિક નથી. આ જગતમાં રહેલો દરેક વ્યક્તિ આસ્તિક છે, કારણ કે દરેક વ્યક્તિને આનંદ જોઈએ છે. અને આનંદ વહી બ્રહ્મ હે, બ્રહ્મ હિ આનંદ હે, આનંદો બ્રહ્મેતિ. શ્રુતિ વેદ કહે છે કે બ્રહ્મ હિ આનંદ હે, આનંદ હિ બ્રહ્મ હે. બ્રહ્મનું એક નામ છે આનંદ. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ સંસારમાં છે, એને શું જોઈએ છે? આનંદ. એટલે કે ભગવાન જોઈએ છે, એમ કહી શકીએ. કોઈ વિષય આનંદમાં ખોવાયેલું, કોઈ એનાથી એક ઉપરની કેટેગરી બ્રહ્માનંદ, અને સર્વોત્તમ જે છે ભજનાનંદ. ભજ સેવાયામ, ભજ ધાતુથી જે આ શબ્દ બન્યો, સેવાના અર્થમાં ભજનીયો બ્રજાધિપઃ, કે ભાગવત સેવાના માધ્યમથી ભજન દ્વારા જે આનંદ મળશે એ ભજનાનંદ. અને એ આનંદ કેવો હશે? એ આનંદ આ સંસારના જેવો નહીં હોય, એ આનંદ પૂર્ણ હશે, જેમ પહેલા જ આપણે વાત કરી ગયા. કારણ કે એ કેવા છે? પૂર્ણ મદહ પૂર્ણ મિદમ, ક્યોંકિ વો પૂર્ણ હૈ, ઓર ઉનસે મિલતા હુઆ આનંદ ભી ફિર પૂર્ણ હોગા. એ માર્ગમાં જ્યારે આપણે આગળ ચાલીશું ત્યારે અતૃપ્તિનો અનુભવ નહીં થાય. તો એ ત્રીજું છે ભજનાનંદ. જો આ પ્રથમ શ્લોકમાં આ એક અનુષ્ટુપ છંદ અંતર્ગત ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણને એમના સ્વરૂપ, એમના સ્વભાવ અને એમના કાર્યનું વર્ણન કરવામાં આવ્યું, અને એ પણ અનુષ્ટુપ છંદ અંતર્ગત, કારણ કે એ છંદનો પણ નિયમ છે કે જે ભાઈ એક શ્લોક હોય એના ચાર ચરણ હોય અને એક એક ચરણના આઠ આઠ અક્ષર હોય. હવે તમે જુઓ આ શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય, એક પહેલો ચરણ આઠ અક્ષર, ઘરે જઈને ગણી લેજો. વિશ્વોત્પત્યાદિ હે તવે, આ બીજું ચરણ આઠ અક્ષર. તાપત્રય વિનાશાય, આ ત્રીજું ચરણ આઠ અક્ષર. શ્રી કૃષ્ણાય વયં નમઃ, ચોથું ચરણ આઠ અક્ષર. ચાર ચરણ આઠ આઠ અક્ષરના આઠ ચોક 32. ભગવાન કેવા છે? 32 લક્ષણો યુક્ત. એટલે પ્રથમ શ્લોક વૈદિક છંદ અનુષ્ટુપ છંદ દ્વારા ભગવાનના સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ. ભગવાન જ્યારે લીલા કરવાની જ્યારે આપની ઈચ્છા થાય છે ત્યારે પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરે છે, ઉત્પત્તિ કરે છે. અને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ, નિબંધમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, કૃષ્ણાયાદ ભૂતકર્મણે. પ્રભુએ એવી જ્યારે લીલા વિહાર કરવાની ઈચ્છા થઈ, પ્રભુ બે પ્રકારની લીલા કરે છે, એક અંતરંગ લીલા અને એક બહિરંગ લીલા. જ્યારે ભગવાનને બહિરંગ લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન પોતાના જ અંદરથી સૃષ્ટિને પ્રગટ કરે છે, અને એ જ સૃષ્ટિમાં રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિયો યતઃ. એ જગતમાં આપ અલગ અલગ નામ અને રૂપ ધારણ કરીને લીલા કરે છે, અને જ્યારે ભગવાનને અંતરંગ લીલા કરવાની ઈચ્છા થાય ત્યારે એ જ સૃષ્ટિને પોતાના અંદર પાછી સમાવિત કરી દે છે. ઉત્પત્તિ, લય અને સ્થિતિ, ઉત્પત્તિ કરવું, સ્થિત બનાવીને રાખવું અને પાછો એનો લય કરી દેવો, લય પોતાનામાં મલાવી દેવું, લય કરી દેના. તો વિશ્વોત્પત્યાદિ હેતવે, આપનું આ કાર્ય છે, આપનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય,
ત્રણેય પ્રકારના દુઃખ આ જગતમાં રહેલા છે, આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક. જ્ઞાનીઓ કો આધ્યાત્મિક દુઃખ હોતા હૈ, ભોગવાદી લોકો કો આધિ ભૌતિક દુઃખ હોતા હૈ. ભગવદ ભક્તને આધિદૈવિક દુઃખ થાય છે, જે દુઃખની વાત શ્રી મહાપ્રભુજીએ પણ નિરોધ લક્ષણ ગ્રંથમાં કરી છે. યચ્ચ દુઃખ યશોદાયામ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાયામ ચ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાદ મમ ક્વચિત. તો જે ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપની શરણમાં આવે છે, એના ત્રણેય પ્રકારના દુઃખોને નિવૃત્ત કરવાવાળા, વિનાશાય નાશની આગળ વી ઉપસર્ગ લાગ્યો, નાશ જેમ કોઈ બીમારી થઈ હોય ને ડોક્ટર આપણને ઔષધિ આપે તો રોગનો નાશ થયો કહેવાય. એ એમ નહીં કે ભવિષ્યમાં તમને આ રોગ નહીં આવે પાછો, એવી કોઈ ગેરંટી આપે ના. એ ફરીથી ગમે ત્યારે આવી શકે, પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપની શરણાગતિ સ્વીકાર કરવાથી તાપત્રય વિનાશાય પરમનન્ટ એ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, કેવલ કૃષ્ણ હી નહીં, શ્રી સ્વામીજી સહિત, રાધાજી સહિત શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે બધા નમન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. પ્રથમ શ્લોકમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું સ્વરૂપ, એમનું પરિચય આપવામાં આવ્યું, એમને નમસ્કાર કર્યા. બીજા શ્લોકમાં મહાત્મ્યનો બીજો શ્લોક અને એ અંતર્ગત જે આ ભાગવતના મુખ્ય વક્તા શ્રી સુખદેવજી મહારાજ, એમનો પરિચય પ્રાપ્ત કરાવ્યો, એમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુહા પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુહાવ પુત્રેતિ તન્મતયા કરવો વિને સ્તં સર્વભૂ સુખદેવ જી કહેશે હે, અનુપેતમપેત કૃત્યમ, કોઈ પણ પ્રકારના લૌકિક વૈદિક અનુષ્ઠાન કૃત્યથી રહિત જ્યારે એમનો જન્મ થયો અને જન્મની સાથે જ 16 વર્ષના સુખદેવજી મહારાજ છે, જન્મ સાથે જ આશ્રમથી ભાગ્યા, એસે ભાગે, ન કોઈ વસ્ત્ર, ન કોઈ યજ્ઞ પવિત્ર સંસ્કાર, દિગંબર અવસ્થા. ઘણા કહેતા હોય છે કે ભાઈ બ્રાહ્મણ હોય ને એ ચાર ગ્રંથિઓથી બંધાયેલો હોય, કે ભાઈ અલગ અલગ ગ્રંથિ, જેમ એક ગ્રંથિ જનોઈમાં હોય, એક ગાંઠ ચોટીમાં હોય, એક ગાંઠ પોથીમાં હોય અને એક ગાંઠ ધોતીમાં હોય. આ ચાર ગાંઠ હોય એ બ્રાહ્મણ, એક ચોટી, પોથી, ધોતી,
જનોઈ કોઈ હવે આ કેવા છે સુખદેવજી? ના જનોઈ, ના ધોતી, ના પોથી, કુછ ભી નહીં. કોઈ પણ લૌકિક વૈદિક અનુષ્ઠાન સંસ્કારોથી રહિત. હવે એમ પણ જોવા જાઓ તો સંસ્કાર કોને આપવામાં હોય, આપવાનો હોય? જે વિકારી હોય એની અંદર કંઈક સંસ્કાર આપવામાં આવે. હવે અહીંયા સુખદેવજી મહારાજ સકલ વિકાર રહી ગત ભેદા, બધા પ્રકારના વિકારોથી રહિત એવા શ્રી સુખદેવજી મહારાજ દ્વૈપાયન, યાની વ્યાસજી દ્વીપમાં રહ્યા એટલે દ્વૈપાયન કહેવાયા. અને જ્યારે એ 16 વર્ષ પોતાના પુત્રને ભાગતા જોઈ રહ્યા છે અને ત્યારે એ વ્યાસજી એમની પાછળ પાછળ ભાગે છે. આ સુખદેવજી કેવા છે? પ્રબ્રજંતમ, બ્રજંતમ યાની ઘૂમને વાલે, પ્ર ઉપસર્ગ લગા યાની એક દિશા મેં ગયે ઉસ દિશા મેં વાપિસ ન જાને વાલે વો પ્રબ્રજંતમ, એવા સુખદેવજી. અને હવે એ જે દિશામાં જાય છે એની પાછળ વ્યાસજી પણ પાછળ પાછળ, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આ આ જે શ્લોક જે પ્રથમ સ્કંદમાં પણ છે એટલે એની બહુ સુંદર સુબોધની લખી. આપ કારિકામાં આજ્ઞા કરે છે કે આ જે પુત્રેતી જે શબ્દ છે, શ્રી આચાર્યજી બતાવી રહ્યા છે કે જ્યારે નિયમ એવો છે સંસ્કૃતનો કે જ્યારે કોઈને બોલાવવું હોય ને ત્યારે એમાં સંધિ ન થાય, અહીંયા પુત્રેતી શબ્દનો પ્રયોગ કર્યો અને અહીંયા વ્યાસજી એમના પુત્રને પુકારી રહ્યા છે તો કાયદા પ્રમાણે શબ્દ શું હોવો જોઈએ? પુત્ર ઇતિ, પુત્ર ઇતિ એમ શબ્દ આવવો જોઈએ. પરંતુ અહીંયા પુત્રેતી શબ્દ મૂકવામાં આવ્યો. શ્રી આચાર્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમના પુત્રને જોઈને વ્યાસજી એટલા વિરહાતુર બન્યા છે અને એ વિરહ ભાવના લીધે એમનું હૃદય પણ એ વિરહના લીધે એટલું, જેમ કોઈના હૃદયમાં વિરહ હોય, હા દર્દ હોય, તો એ જોશથી પછી બોલાવી ન શકે, પુકારી ન શકે, એનો અવાજ દબાઈ જાય. અને આ વ્યાસજી એમના પુત્રના મોહમાં એટલા વિરહાતુર બન્યા છે જેના લીધે એ જોશ જોશથી બોલાવતા નથી, હે પુત્ર, હે પુત્ર, ધીરે ધીરે પુકારી રહ્યા છે, બુલા રહે હૈ. ઇસલિયે શ્રી આચાર્યજી કહે રહે હૈ કે યહાં પે પુત્રેતી શબ્દ કા પ્રયોગ હૈ. હવે આ આટલી બધી નાની બારીકી આ શ્રી આચાર્યજી સિવાય બીજું કોણ જોઈ શકે? વો તો જો વૈશ્વાનર હૈ વોહી ઇસ ગુણાર્થ કો પ્રગટ કર સકે. તો પુત્રેતી તન્મયતયા તરવો ભી નેદુ. હવે વ્યાસજી પાછળ ને ઓલા આગળ, અને હવે શું થયું? ત્યાં જે વનમાં જઈ રહ્યા છે એ વનની લતા પતાઓ આમ હલે છે, અણદ અવ્યક્તે શબ્દ હ, અને એ અવ્યક્ત રૂપથી લતા પતાઓ હલીને વ્યાસજીને કહી રહ્યા છે, હે વ્યાસજી, આપ આપના પુત્રનો મોહ છોડી દો, એની પાછળ આ રીતે ન જાઓ. કોઈને એમ થાય કે ભાઈ વૃક્ષ બોલે છે, તો કે હા વૃક્ષ બોલે, કારણ કે વૃક્ષમાં જીવ છે, વૃક્ષ પણ વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી તો લખે છે વનસ્પતિ વૈષ્ણવાહા, અને વૈષ્ણવની વાણી તો વૈષ્ણવ જ સમજી શકે, સંતની વાણી સંત સમજી શકે, એ બીજું કોઈ ન સમજી શકે. અને વૃક્ષ શું કહી રહ્યા છે? ગુણાર્થ દીપિકા અંતર્ગત બહુ સુંદર આનો ભાવ પ્રગટ કર્યો. વૃક્ષ કહે રહે હૈ અસ્માકમ ફલ સ્વરૂપા બહવ પુત્રા જાયંતે નશ્યંતિ ચ નવયમ શોચામહ ભવાંસ્તુ જંગમહ જ્ઞાનીનામ શિરોમણી ભાગવતઃ કલાવતારશ્ચ અર્થાત શોચતિ ઇત્યાશ્ચર્યમ નેતત્વઈ ઉપર્યુજતે ઇતિ. વૃક્ષો કહે છે વયમ સ્થાવરાહા અયમ ફલ સ્વરૂપાહા સ્વરૂપા બહવ પુત્રા જાયંતે નશ્યંતિ ચ નવયમ શોચામહ, કે હે વ્યાસજી અમે તો જડ છીએ અને અમારા જે પુત્ર રૂપી એટલે કે અમારા જે ફલ છે જે અમારા પુત્ર સમાન છે, જ્યારે એ ફલનો ઉપભોગ સમાજ કરે છે ત્યારે અમે ન શોચાવહ, અમે જ્યારે એનો વાતનો વિચાર નથી કરતા, તો તમે તો ભવાંસ્તુ જંગમહ જ્ઞાનીનામ શિરોમણી,
આપ તો જ્ઞાની નામ શિરોમણી છો, તો પછી આપ આપના પુત્ર માટે આવી રીતે મોં શું કામ રાખો છો? જેમ અમારામાં આવેલા ફલ અમારા પુત્ર એનો સંસાર જગત એનો ઉપભોગ કરે છે, એવી રીતે આપ પણ આપના પુત્રમાં મોહ ન રાખીને એને સંસારને સમર્પિત કરી દો, એમાં આસક્તિ ન રાખો. હલી હલીને વૃક્ષ વ્યાસજીને કહી રહ્યા છે. અહીંયા બીજા શ્લોકમાં સુખદેવજી જે ભાગવતના મુખ્ય વક્તા છે એમના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું કે સુખદેવજી કહેવા છે સર્વભૂત હૃદયમ, એવા શ્રી સુખદેવજી મહારાજ સર્વભૂતાનામ પ્રાણીનામ હત હૃદયમ અયાતે પ્રેરયતિ ઇતિ સર્વભૂત હૃદયમ તમ સર્વભૂત હૃદયમ. જે બધા પ્રાણીઓના હૃદયમાં પ્રવેશ કરીને પ્રેરણા કરે એને સર્વભૂત કહેવાય. એવા સર્વભૂત શ્રી સુખદેવજી મુનિ માન તોસ્મી મુનિ વિતરાગ ભયક્રોધ સ્થિતિ ધૈર્ મુનિ રુચ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતામાં મુનિની વ્યાખ્યા કરવામાં આવી કે જેના અંદરથી ભય ક્રોધ કામ આદિ આ બધા નિવૃત્ત થઈ ગયા હોય, અને સુખદેવજીની અંદર તો ના ભય ક્રોધ આદિ છે જ નહીં, તેવા શ્રી સુખદેવજી મહારાજને આપણે બધા નમસ્કાર કરીએ, વંદન કરીએ, બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. તો આ મહાત્મા પ્રથમ શ્લોકમાં આપણે ભાગવતના મુખ્ય નાયક એનો પરિચય પ્રાપ્ત કર્યો, બીજા શ્લોકમાં ભાગવતના મુખ્ય વક્તાનો પરિચય પ્રાપ્ત કર્યો. આવો કથાનું શ્રવણ કરવા માટે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરીએ. નૈમિષારણ્ય ક્ષેત્ર, એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં જ્યાં શૌનક આદિ ઋષિજનો યજ્ઞ કરવા માટે એકત્રિત થયા છે, અને એ ક્ષેત્રમાં સૂતજીનું આગમન થાય છે. નૈમિષે સુતમાસીનો અભિવાદ્ય મહામતિં કથા મૃતરસાસ્વાદ.